નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. સમગ્ર દેશમાંથી પગપાળા સંઘો જ્યારે મોટા અંબાજી પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે કલોલ તાલુકાના મોખાસણ ગામનો સંઘ પણ અહીંયા વિશ્વનગરના નજીકના પાલી ગામ ખાતે પહોંચ્યો હતો. આપણી સાથે હાલ દિનેશભાઈ પટેલ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ સંઘ વિશે અને સંઘની માહિતી આપશે. દિનેશભાઈ, પહેલાં તો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. દિનેશભાઈ, પહેલાં તો તમારા સંઘનું નામ શું છે એની માહિતી? શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ મોખાસણ. અને કેટલા વર્ષથી આવું આયોજન થાય છે? છેલ્લા 1991 થી અમારો સંઘ નીકળે છે. કેટલા પદયાત્રિકો આ વર્ષે જોડાયા છે? 125. શું શું સેવાઓ ને પદયાત્રિકોને આપવામાં આવે છે? સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સોજે જમવાનું, રહેવાનું, એમને ઊંઘવાની બધી સગવડો આપવામાં આવે છે સંઘ તરફથી. કોના તરફથી આયોજન કરવામાં આવે છે? આ વખતના ભોજનના દાતા પટેલ અનિલભાઈ બાબુલાલ સરપંચ છે, એક સરપંચ. કયા રૂટથી આ પ્રયાણ કરી રહ્યા છો? અમે વાયા ગોઝારિયાથી વિસનગર થઈને પારડી, અને પારડી અત્યારે મુકામો છે અમારો, અને એનાથી આગળ આંબાવાડી રોકાવાના, આંબાવાડીથી ડભોડા, અને ડભોડાથી સટલાસન, સટલાસનથી નારગઢ, અને નારગઢથી પાંચન, પાંચાથી અંબાજી પ્રજાપતિ ભુવનમાં રોકાવાના છીએ. આ 2 વર્ષથી કોરોના મહામારી બંધમાં હતું, તો હવે કેવો હર્ષોલ્લાસ છે? આ વખતે માના માય ભક્તો ઘણા ઉમંગથી અને ઘણા આવી રહ્યા છે. કેવી શ્રદ્ધા ધરાવે છે લોકો પદયાત્રિકો મોખાસણ ગામમાં? મોખાસણ ગામમાં પદયાત્રિકો માના ગુણ ગાવા અને માના આમંત્રણ આપવા, નવરાત્રી માટે જઈએ વાસ્તે ગાતે માતાજીને આમંત્રણ આપવા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.